सूरत महानगरपालिका द्वारा वर्ष 2019 માં અમલીમાં મૂકવામાં આવેલ પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત 1200 જેટલી સાયકલો પૈકી 120 જેટલી સાયકલ ભંગાર સ્થિતિમાં જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ સ્ટેશનો પરથી ભંગાર સ્થિતિમાં લાવવામાં આવેલ આ સાયકલો પાલિકાના વર્કશોપમાં પડી છે, જે પ્રત્યેક સાયકલની કિંમત અંદાજિત 60,000 રૂપિયા જેટલી છે। પરંતુ અધિકારીઓના મોનિટરિંગના અભાવ અને કેટલાક બેજવાબદાર લોકોના કારણે પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। ઉપરાંત વર્કશોપમાં પણ કેટલીક સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાએ 1200 જેટલી અત્યાધુનિક સાયકલોની ખરીદી કરી હતી, જે પ્રત્યેક સાયકલની કિંમત અંદાજિત 60,000 રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। આ સાયકલો સુરતના અલગ અલગ 125 જેટલા સ્ટેશન ઉપર મૂકવામાં આવી છે, જે સાયકલોની દેખરેખ કરવાની જવાબદારી પાલિકાના અધિકારીઓની છે। શહેરના 125 સ્ટેશન પર મૂકવામાં આવેલી આ સાયકલો પૈકી 120 જેટલી સાયકલ ભંગાર સ્થિતિમાં જોવા મળી છે, જે સાયકલોની કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। જ્યારે આ સાયકલોની દેખરેખ કરવા પાલિકાના અધિકારીઓ પણ ઉણા ઉતર્યા છે। ભંગાર સ્થિતિમાં લવાયેલી આ સાયકલો સુરતના લાલ દરવાજા ખાતે આવેલા પાલિકા સંચાલિત વર્કશોપમાં લાવવામાં આવી છે, જે સાયકલો રિપેર કર્યા બાદ ફરી સ્ટેશનમાં મૂકવામાં આવશે। પરંતુ વર્કશોપમાં લવાયેલી કેટલીક સાયકલો અતિ ભંગાર હોવાના કારણે રિપેર થાય તેવી સ્થિતિમાં નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।